જય માતાજી. દર્શક મિત્રો, ન્યૂઝ ઓનલાઈનના તમામ વ્યુઅર્સને આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી તરફથી તેમજ ન્યૂઝ ઓનલાઈન તરફથી શુભ દીપાવલી, શુભ દિવાળી. દિવાળીનો પર્વ વર્ષમાં આશોવદ અમાસના દિવસે આવે છે અને આ પર્વ ખરેખર દીપોત્સવ તરીકે, એટલે કે દીવડાઓની માયાજાળ, દીવડાઓ એટલે કે અજવાળો, પ્રકાશનો આ પર્વ કહેવામાં આવે છે, અંધકારનો નાશ કરે છે. અમાવસ્યા એ અંધકારની રાત હોય છે, પરંતુ આ દિવસે દીવડાઓ પ્રગટાવી અને આ પર્વને બધાવવામાં આવે છે. અનેકવિધ માન્યતાઓ રહેલી છે, શાસ્ત્રોક્ત અને પુરાણોક્ત અનેક પદ્ધતિઓમાં અનેક રીતે આની કથાઓનું વર્ણન જોવા મળે છે. આપણે પણ એક બે કથાઓની ચર્ચા પણ કરીશું, અને પરંતુ મહત્વનો વિષય આજે એ છે કે અહીં મહાલક્ષ્મીનું, મહાસરસ્વતીનું અને મહાકાળીનું ત્રણેય દેવીઓનું પૂજન કરવામાં આવે છે. ત્રણેય દેવીઓનું પૂજન શા માટે થાય છે એ પણ આપણે ચર્ચા કરીશું, અને કેવી રીતે, કયા ઉપાયો કરી અને તમે મા લક્ષ્મીને પ્રસન્ન કરશો તે અંગે પણ ચર્ચા કરીશું. પરંતુ પહેલા માતા લક્ષ્મીની સ્તુતિ કરી લઈએ. અક્ષસ્ત્રક પરશું ગદેશુ કુલશમ પદ્મમ ધનુષ કુંડિકામ દંડમ શક્તિમસિમ ચ ચર્મ ચલજમ ઘંટાસુરાભાજનમ શૂલમ પાશુ સુદર્શને ચ દધતિમ હસ્તે પ્રસન્નાનનામ સેવે સૌરવર્ધનિ મહાલક્ષ્મી સરોજ સ્થિતામ. સરોજ એટલે કમળ પર વિરાજમાન એવા માતા લક્ષ્મીને આપણે વંદન કરી અને કેવી રીતે દિવાળીનું પૂજન કરીશું અને દિવાળીના પર્વ નિમિત્તે કઈ રીતે કયા નાનકડા ઉપાયો કરી અને તમે ઘરમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકશો તે અંગે પણ આપીશું માહિતી. દેવાસ અને દાનવો વચ્ચે એક સંધિ થઈ તે પ્રમાણે સમુદ્ર મંથનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને એ સમુદ્ર મંથન દરમિયાન માતા લક્ષ્મીનો આજે પ્રાદુર્ભાવ દિવસ છે, એટલે કે માતા લક્ષ્મી કમળ સાથે સમુદ્રમાંથી બહાર આવ્યા, એટલે તો સમુદ્રના એ પુત્રી ગણાય છે. તો સમુદ્ર મંથન દરમિયાન જ્યારે માતા લક્ષ્મી સંસારમાં આવ્યા તો ભગવાન વિષ્ણુને વર્ણ કરી, ભગવાન વિષ્ણુને વર્ણ કરી એટલા માટે એ પ્રજાપાલક બન્યા. જે મહાકાળી ભગવાન શિવને વર્ણ કર્યા તો એનાથી સંહારક શક્તિનો શરૂઆત થઈ, સંહારક સ્થિતિ ઊભી થઈ, અને એ જ પ્રમાણે મહાસરસ્વતીએ બ્રહ્માને વરદાન કરી એટલે કે વર્ણ કરવાથી સૃષ્ટિની રચનાની શરૂઆત થઈ. આજનો દિવસ એટલે કે આશોવદ અમાસનો દિવસ એ ખરેખર માતા સરસ્વતીનો, મહાલક્ષ્મીનો અને મહાકાળીનો એ પ્રાદુર્ભાવ દિવસ છે. આજે વહી ખાતાઓની ચર્ચા કરવામાં આવે છે. વહી ખાતાઓ એટલે કે વ્યાપારીઓ. આજે વ્યાપારનો પર્વ છે, વ્યાપારીઓનો પર્વ છે. અહીં એક વિશેષ વસ્તુ આપને જણાવવાની કે કુલ ચાર પ્રકારના પર્વ છે, ચાર પ્રકારના વર્ણ વેદોમાં આપવામાં આવે છે. બ્રાહ્મણમ મુખમ આશીત બાહુ રાજન્ય કૃત ઉરુ તદવૈશ્ય પદભ્યામ ગુમ સૂત્રો અજાયત. ચાર વર્ણની ચર્ચા થયેલી છે. એમાં પહેલું વર્ણ છે બ્રાહ્મણ. બ્રાહ્મણ માટે શ્રાવણની જે સુદની પૂર્ણિમા આવે છે, એટલે કે જેને આપણે શ્રાવણી તરીકે ઓળખીએ છીએ, રક્ષાબંધન તરીકે ઓળખીએ છીએ, આ દિવસે બ્રાહ્મણો પોતાની જનોઈ બદલી, શ્રાવણી સાંભળી અને પોતાના યજમાનની રક્ષા માટે, કલ્યાણ માટે નારા છડી એટલે કે રક્ષા સૂત્ર બાંધે છે, અને એ બ્રાહ્મણનો પર્વ ગણવામાં આવે છે. વિવિધ પૂજા તપ જપ બધું જ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે વિજયાદશમી, જ્યારે શક્તિ સંવર્ધન કરી અને તમે તૈયાર થઈ જાઓ છો તો એક ક્ષત્રિયોનો પર્વ છે. પોતાના અસ્ત્રો શસ્ત્રોનું પૂજન કરે છે, શમી વૃક્ષનું પૂજન કરે છે. શમી વૃક્ષમાં જ્યારે પાંડવોએ શસ્ત્રો સંતાડેલા, એ તમામ પૂજન, શસ્ત્રોનું પૂજન કરી અને શક્તિની પ્રાપ્તિ કરવામાં આવે છે, એટલે એને ક્ષત્રિય કહેવામાં આવે છે, ક્ષત્રિયોનો પર્વ ગણવામાં આવે છે. ત્યારબાદ આવે છે દીપાવળીનો પર્વ, જેમાં પાંચ દિવસનો દિવાળી પર્વ હોય છે. એ પાંચ દિવસમાંથી આજે ત્રીજો દિવસ એટલે કે દિવાળી, એ દિવાળી વૈશ્યોનો પર્વ છે, કારણ કે અહીંયા વહી ખાતાઓનું પૂજન કરવામાં આવે છે.
લક્ષ્મી વહી ખાતાઓની અંદર આપણો જમા હિસાબ હોય છે, તો આખા વર્ષનો હિસાબ કરવામાં આવે છે, એની અંદર કંઈ વધઘટ થઈ હોય તો એ જોવામાં આવે છે. દેવું અને જમા પાસું બંને વસ્તુ નક્કી કરવામાં આવે છે, પુરાંત કેટલી છે જાણવામાં આવે છે. એટલે કે આ વૈશ્યોનો પર્વ થયો. વ્યાપારીઓ, વૈશ્યનો અર્થ વ્યાપારીઓ, તો વ્યાપારીઓનો પર્વ છે. અહીંયા મહાલક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે. કલમ એટલે કે જે લખવાની લેખની હોય છે, અને કલમ એ સરસ્વતી સ્વરૂપ છે. એની સાથે સાથે જે ખડીઓ હોય છે, પહેલાંના જમાનામાં ખડીઓ, અત્યારે તો હિન્દી પેન ચાલે છે, પણ તે ખડીઓ જે છે તેની અંદર રહેલી સ્યાહી જે છે, એ શાહી ખરેખર મહાકાળીનું સ્વરૂપ છે. એટલે કે મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાળી આ ત્રણેયનું આજે પ્રાદુર્ભાવ દિવસ કહી શકાય. સમુદ્ર મંથન જ્યારે થયું તેમાંથી મહાલક્ષ્મી આજે પ્રગટ્યા છે, એટલે એવું મનાય છે કે દરેકના ઘરની અંદર આજે મહાલક્ષ્મી માતા તમારા ઘરે ઘરે પ્રવેશ કરે છે, ઘરે ઘરે ફરવા જાય છે, વિચરણ કરે છે, જેના કારણે તમને એવો ભાસ થઈ શકે છે કે તમારા ઘરની અંદર માતા લક્ષ્મી વિરાજમાન થશે. માતા લક્ષ્મી પોતે જ કહેલું છે કે આ ત્રણ દિવસ દરમિયાન, કારણ કે એનો પ્રાદુર્ભાવનો દિવસ છે, પહેલો ધન્વંતરી, ધનતેરસ, પછી કાળી ચૌદશ અને ત્યારબાદનો દિવાળી, આ ત્રણ દિવસના પર્વ દરમિયાન જે લોકો પોતાના ઘરમાં દીવડા પ્રગટાવશે, યમનું દીપદાન કરશે, તે લોકોના ઘરની અંદર હું સાક્ષાત નિવાસ કરીશ. દીવડો એટલા માટે દીવડા પ્રગટાવવામાં આવે છે કે પ્રકાશ રહે, અંધકાર તમે છોડી દો. અંધકાર એટલે કાળું કામ, કાળો ધર્મ, ખોટા કાર્યો, એ બધું જ તમારે બંધ કરવાનું છે. એ બંધ કરો અને સત્યના માર્ગ ઉપર ચાલો, એટલે તમારા જગતની અંદર તમારો વિકાસ અવશ્ય થશે. અસત્યના માર્ગ ઉપર વિકાસ થતો નથી. સુખ સમૃદ્ધિ કદાચ થોડી જોવા મળે, પરંતુ શાંતિ મળતી નથી. એટલે શાંતિ માટે જોઈતો હોય તો આજના દિવસે ઘરે એક દીવો પ્રગટાવો, દીવડા પ્રગટાવી અને માતા લક્ષ્મીનું પૂજન અને અર્ચન કરવામાં આવે છે. મુહૂર્ત પ્રમાણે આજ વર્ષને જે આ વર્ષ જે આવ્યો છે એ બહુ સરસ છે, કારણ કે સ્વાતિ નક્ષત્ર અને સહિત ચિત્રા પછી સ્વાતિ નક્ષત્રની શરૂઆત આજે પ્રદોષ કાળમાં થશે. એટલે પ્રદોષ કાળની અંદર કરેલું માતાનું પૂજન, એ પણ વૃષભ લગ્ન છે અને વૃષભ લગ્નની અંદર વૃષભ નવાંશ પણ છે, એટલે એ વૃષ બહુ અગત્યની વસ્તુ. વૃષભ એટલે શુક્ર, શુક્રનો નવાંશ પણ જ્યારે આવે, એટલે કે શુક્રની સાથે નવાંશનો અર્થ થયો ધન ધાન્યની સમૃદ્ધિ. એ સમયે જો માતાનું પૂજન કરવામાં આવે તો અવશ્ય તમારા ઘરે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો દર્શક મિત્રો, આ વસ્તુ આ તો આપણે જોઈ જ રહ્યા છીએ. અને આજે દિવાળીનો જે પર્વ છે, તો તમે કઈ રીતે આ દિવાળીના પર્વને વિશિષ્ટ રીતે ઉજવશો? કારણ કે એ ઉજવણીની અંદર ખાસ માતા લક્ષ્મીના સ્વરૂપ, જેમ કે તમારી પાસે જો કદાચ શ્રીયંત્ર હોય, લક્ષ્મી યંત્ર હોય, એ પછી કુર્મપૃષ્ઠ હોય, મેરુપૃષ્ઠ હોય કે ગમે તે રીતનું હોય, તો એ ભૂપૃષ્ઠ હોય, એ ત્રણે ત્રણ પ્રકારના શ્રીયંત્ર ચાલે. પ્રતિષ્ઠિત નહીં, આજે પ્રતિષ્ઠા કરવાનો દિવસ નથી, કારણ કે માતા આજે સાક્ષાત આવવાના છે. એટલે પ્રતિષ્ઠા પહેલેથી કરી, જો ધનતેરસના દિવસે લાવ્યા હો તો એની પ્રતિષ્ઠા કરી અને એના ઉપર મંત્રના જાપ કરી, આજના દિવસે શ્રીયંત્રનો પંચોપચાર અને સોળસો પ્રચાર પૂજન કરવામાં આવે છે. ચોપડા એટલે વહી ખાતાઓનું પૂજન કરવામાં આવે છે. વહી ખાતાઓ, કારણ કે એની અંદર જ હિસાબ હોય છે, એટલે એનું પણ પૂજન આજના દિવસે કરવામાં આવે છે. એના ઉપર સ્વસ્તિક છે, કુળદેવીનું નામ છે અથવા ગણેશાય નમઃ એવા બધા શબ્દો લખી અને એની અંદર પહેલા ભગવાનને અર્પિત કરવામાં આવે છે અને સ્ત્રી પુરાંત જણસે જે હોય એને આપણે બહાર કાઢવી જોઈએ. આ રીતે એક ચોપડાનું પૂજન કરવાનો રિવાજ છે. અત્યારે કમ્પ્યુટરનો યુગ છે, તો કમ્પ્યુટર યુગની અંદર પણ તમને પૂજા કરવું જોઈએ. જે પેનડ્રાઈવની અંદર તમારી વસ્તુ રાખેલી હોય તો પેનડ્રાઈવનું પૂજન કરો, અથવા તો તમારી પાસે જે વસ્તુ જે ચોપડો હોય એની અંદર પણ તમે પૂજન કરી શકો છો, કારણ કે હિસાબ લખવા માટે કંઈક તો આધાર હોવો જોઈએ. એટલે આ રીતે લક્ષ્મીનું પૂજન કરવા માટે તમારે તૈયારી કરવી પડશે. એમાં ગણેશનું પૂજન પહેલું હોય છે, સર્વદા ગણેશ અગ્ર હોય છે, અગ્રજ પૂજન એટલે ભગવાન ગણેશનું પૂજન. સ્વસ્તિ વાચન, પંડિતને બોલાવવો જોઈએ, ખરેખર વિદ્વાન બ્રાહ્મણને બોલાવો અને તમને ફાવતું હોય તો તમે પણ કરી શકો છો. પહેલાં સ્વસ્તિ વાચન કરશો, સ્વસ્તિ વાચન પછી ભગવાન ગણેશની સ્તુતિ કરશો, ગણેશ ભગવાનનું પૂજન, નવગ્રહ દેવતાઓનું પૂજન, સાથે માતા લક્ષ્મીનું પૂજન, ભગવાન વિષ્ણુનું પૂજન, એ તમામ તમારે કરવાનું રહેશે.
સોળસો પ્રચાર પંચોપચાર અને 32 પ્રકાર અને 64 પ્રકાર આ રીતે પૂજાનો પ્રકાર છે. પરંતુ 1600 પ્રચાર પૂજન સામાન્ય રીતે કરવું જોઈએ. પુરુષોક્તના મંત્રો હરિ ઓમ સહસ્ત્ર શિરખા પુરુખ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત શભૂમિગ્મ સર્વતસ્મિત્વા તતષ્ઠ દશાંગુલમ્મા, આવા જે મંત્રો છે એનાથી દેવતાઓનું એટલે કે ગણેશ છે, નવગ્રહ છે, વિષ્ણુ ભગવાન છે, એમનું પૂજન તમારે કરવું જોઈએ. અને આના પછી માતા લક્ષ્મીનું પૂજન જે છે, સરસ્વતીનું છે, મહાકાળીનું છે, એ પૂજન જે છે એ તમારે શ્રી સૂક્તના મંત્રોથી એટલે કે ઓમ હિરણ્યવર્ણામ હરણિમ સુવર્ણ રજત સ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદું માવહ તામ માવાહ જાતવેદો લક્ષ્મી મનપગામિનીમ યશ્યામ હિરણ્યમ વિંદેયમ ગામસ્વમ પુરુષાનહમ. આ મંત્રો જે છે એ દેવીની પૂજા માટે હોય છે. ત્યારબાદ તમે શ્રી સૂક્તના પાઠ કરો, તેની આહુતિ પણ આપી શકો છો. એની સાથે સાથે લક્ષ્મી અષ્ટકનો મંત્ર પણ કરો, કનકધારા સ્તોત્રનો પણ પ્રયોગ કરો, કનકધારા મંત્રનું યંત્રનું પણ પૂજન તમે કરી શકો છો. અને એ રીતે દરેક જુદી જુદી જુદા જુદા મંત્રોનો પ્રયોગ કરવામાં આવે છે. આજે દીપાવળીનો પર્વ છે એટલે કે તમારે ખાસ કરીને આજના દિવસે માતા લક્ષ્મી માટે અવીર છે, ગુલાલ છે, કંકુ છે, ચોખા છે, ચંદન છે, હળદર છે, સાથે ફૂલ જોઈએ, લાલ પુષ્પ પણ જોઈએ, કમળ પણ જોઈએ, ગુમઠા પણ જોઈએ જે બજારમાં મળતા હોય છે, ધરો પણ હોવો જોઈએ, અને એ રીતે કુઠમણા પણ હોવા જોઈએ. એ તમામ વસ્તુઓ તમારે ભેગી કરવાની, શેરડીનો સાંઠો અવશ્ય હોવો જોઈએ. સાંઠો ન હોય તો શેરડીના ટુકડા પણ હોવા જોઈએ. એટલે શેરડી એટલા માટે હોય છે કે એ રસ છે, ઇચ્છસાર રસદ ભૂતમ કહેવાય છે કે જ્યારે સંસારની અંદર તમે આવો છો ત્યારે રસ લઈને આવો છો. એક બે વસ્તુ છે, એક ઉર્ધ્વગામી હોય છે, એક અધોગામી છે. જ્યારે તમે સંસારમાં વ્યક્તિ જન્મ લે છે તો ત્યારે એની જે પ્રક્રિયા હોય છે એ ખરેખર ઉપરથી નીચે તરફ હોય છે. શરીરનો હાર્ટનું લોહી જે છે એ ખરેખર હાર્ટમાંથી નીચે તરફ વહેવાનું ચાલુ કરે છે. એટલે કે સંસારની અંદર આવાગમનની જે પ્રક્રિયા છે એ ઉપરથી નીચે તરફની છે. પરંતુ અહીં એ ઉર્ધ્વગામી પ્રક્રિયા છે. જે રસ હોય છે એ શેરડીનો સાંઠાનો રસ ધીમે ધીમે ઉપર ચડે છે, એટલે ઉપર સુધી એ અમૃત ફળ અમૃત રસ ઉપર જતો હોય છે. એટલે તમારા જીવનની અંદર તમે ઉર્ધ્વગામી બનો, જીવનની અંદર તમે પ્રગતિ સાધો, તમે આગળ વધો, એવી એક ભાવના આ પર્વ દરમિયાન રહેલી હોય છે. જોકે એક પરંપરા પ્રમાણે આ તમામ વસ્તુઓથી એનું પૂજન કરવું જોઈએ. તમારા જે કારીગરો હોય, તમારા જે આશ્રિતો હોય, તમારી પાસે જે નોકરી કરનારા હોય, એ તમામને તમારી મીઠાઈ, કંઈક ગિફ્ટ જે તમારી પાસે શક્તિ હોય એ પ્રમાણેની ગિફ્ટ, વસ્ત્ર, પછી રોકડ રકમ, આ તમામ વસ્તુઓ તમે તમારા સાથી એટલે કે જે લોકો કામ કરી રહ્યા છે એમને આપવું જોઈએ. કારણ કે એનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. અને એ રીતે પ્રક્રિયા થઈ આખી રાત તમારે દીવો પ્રગટાવવાનો હોય છે. ચતુર્મુખ દીવો જે યમરાજ માટે દીપદાન છે એ આજે પણ તમારા મુખ્ય દરવાજા ઉપર 4 વાટવાળો દીવો સરસિયાના તેલનો અવશ્ય કરવાનો છે. અને એ તેલનો દીવો કર્યા પછી તમારે માતાનું પૂજન કરવાનું છે. આખી રાત જાગરણ કરવાનો રિવાજ પણ રહેલો છે. આખી રાત જાગરણ કરો અને નૃત્ય ગાન કરો, ફટાકડા વગેરે ફોડવામાં આવે છે એટલા માટે કે જેથી તમે જાગો. આની પાછળ જો વૈજ્ઞાનિક રહસ્યની ચર્ચા કરીએ આપણે 2 મિનિટ માટે તો વધારે અનુકૂળ આવશે. અત્યારે જે વર્ષા ઋતુ પૂરી થઈ છે અને હવે રોગના જીવાણુઓની વૃદ્ધિ થઈ ગઈ છે, નાના નાના પ્રજીવો વધી ગયા છે અને ખોટા ખોટા રોગ આપણા શરીરની અંદર આવી રહ્યા છે, તો જ્યારે તમે ફટાકડા ફોડો છો તો એનાથી જે સ્મેલ આવે છે એનાથી જે જીવાણુઓ છે એ મરી જતા હોય છે. બીજી વાત, તમારે જે ઘરમાં જો દીવો તમે પ્રગટાવો છો ને એમાં પણ તલના તેલનો દીવો કરો છો તો એ તલના તેલના દીવાને લીધે એની આસપાસની અંદર જે વાતાવરણ બને છે એ વાતાવરણથી પણ જીવડાઓનો નાશ થાય છે. એટલે એ રોગના જીવાણુઓનો નાશ થતો હોય છે. એટલા માટે આજના દિવસે દીવાઓ પ્રગટાવવામાં આવે છે. ખાનપાનની વસ્તુઓ પણ બધાને આપવામાં આવે છે. ફળ વગેરે પણ માતાને ચઢાવવામાં આવે છે, મીઠાઈ વગેરે પણ બધા રીતે વહેંચવામાં આવે છે.
આ રીતે માતાનું પૂજન પંચમેવા પંચ સુખા મેવા સાથે તમારે કરવું જોઈએ. આ પૂજન કરવાથીની પ્રક્રિયાઓ તો સારી છે. પૂર્વ જન્મની અંદર જો તમે ચર્ચા કરતા જઈએ, આપણે પૂર્વકાળની વાત કરીએ, પૂર્વજન્મની વાત નથી પણ પૂર્વકાળની વાત છે, એટલે કે જો પહેલાના સમયની અંદર. આજે અમાવસ્યા એટલે સર્વપિત્ર અમાવસ્યા કહેવાય. કહેવાય છે કે પિતૃપક્ષ પૂર્ણ થયા પછી માતાનું જે તમારા નવરતા પૂરા થયા અને હવે શરદ પૂનમ પછી જે આ જે દિવાળીનો પર્વ આવ્યો છે, તો આ પર્વ દરમિયાન તમારે ખાસ કરીને પૂર્વજોને પણ પિતૃ તર્પણ કરવું જોઈએ. જે પ્રક્રિયા આજે ભૂલાઈ ગઈ છે, આજે માત્ર ફટાકડા ફોડવાની પ્રક્રિયા રહી ગઈ છે, પણ એ ફટાકડા અને મીઠાઈ વેચવાની પ્રક્રિયા ઉપરાંત પિતૃનું તર્પણ એટલે કે પિતૃને શ્રાંતિ આપવી એ પણ આજના પર્વનો વિશેષ મહિમા છે. કહેવાય છે કે રાજા બલિ ને માટે આ ત્રણ દિવસ આપવામાં આવ્યા છે, ધનતેરસ, કાળી ચૌદશ અને અમાસ. આ ત્રણેય દિવસ એ બલિ રાજાનું રાજ્ય આ વિશ્વ ઉપર હોય છે. કારણ કે એક સમય બલિ રાજા એ ઇન્દ્ર હતા, ઇન્દ્ર સુધી પહોંચી ગયા હતા અને એમને પરાસ્ત કરવા માટે ભગવાન વિષ્ણુએ 52 અવતાર ધારણ કરી અને 52 અવતારથી એને પરાજય કર્યા હતા. ત્રણ પગલામાં એનું સર્વસ્વ લઈ લીધેલું, માટે એને ત્રણ દિવસ રાજ્ય કરવા માટે પરમિશન આપવામાં આવેલી છે. આ રીતે એની પૌરાણિક કથાઓ છે. માતા લક્ષ્મીનો પ્રાદુર્ભાવ થયો છે, તમારા ઘરે પણ માતા લક્ષ્મી આવશે એટલે સાફ સૂફી રાખવામાં આવે છે અને દીવડાઓ આપણા ઘરની અંદર પ્રગટાવવામાં આવે છે અને બને તો આખી રાત દીવા પ્રગટાવવા જોઈએ અને આખી રાત જાગરણ પણ કરવું જોઈએ. ઘણી જગ્યાએ ઘર ખોલીને રાખવાનું પણ રિવાજ છે, જો કે લોકો બહાર જતા હોય છે ત્યારે એ તો બંધ કરીને જતા હોય છે. હવે આ રીતે આ ત્રીજો દિવસ છે, તો તમે કઈ રીતે તમારી કઈ આરાધના કરી અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો, એમાં તમને એકાદ વસ્તુ બતાવો કે જે સાત કોળી આવે છે અને સાથે સાથે ગોમતી ચક્ર એ સમુદ્રમાંથી મળે છે. ગોમતી ચક્રને એ માતા લક્ષ્મીનો ભાઈ ગણાય છે. શંખ પણ, જમણી શંખ એ પણ માતા લક્ષ્મીનો બ્રધર ગણાય છે, ભાઈ ગણાય છે. અને એની અંદર કોળીઓ છે, એમની બહેનપણીઓ સખીઓ ગણાય છે. અને એની અંદર જે ગોમતી ચક્ર હોય છે એ પણ એના માટે, કારણ કે સમુદ્રમાંથી નીકળે છે, પિયરની વસ્તુ એમને પસંદ છે, એટલા માટે ગોમતી ચક્ર નું પણ પૂજન આ દિવસે કરવું જોઈએ. હવે કેટલાક ઉપાયો તમને બતાવીએ કે સાત કૌડી, સાત ગોમતી ચક્ર, સાત રૂપિયાના સિક્કા, આટલી વસ્તુ તમે લઈ એક લાલ કપડામાં બાંધી સાથે કંકુ અને હળદર મિશ્ર કરી અને એના ઉપર ચઢાવી અને જો તમે ગાંઠ મારી ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રની એક માળા કરી ઘીની અને ગોળની આહુતિ આપી તમારા ઘરમાં જો રાખો છો, તમારી તિજોરીમાં રાખશો તો તિજોરીમાં વૃદ્ધિ થશે, એટલે કે તિજોરી નહીં વધે પણ પૈસો વધશે, એટલે લક્ષ્મીની વૃદ્ધિ થશે. જો તમે દેવામાં ફસાઈ ગયા છો તો સાત તમારે કોળીઓ લેવાની છે અને સાત ગોમતી ચક્ર લેવાના છે. દરેકે દરેક ઉપર ઓમ ગણેશ ઋણમ છિંધિમ વરેણ્યમ હુમ નમઃ ફટ એ મંત્રનો જાપ કરી અને ગુગળ અને ઘીથી આહુતિ આપી અને આ સાતે સાત ગોમતી ચક્ર અને કોળીઓ કાળા કપડામાં બાંધી કોઈ ભી ચાર રસ્તા ઉપર અથવા તો નિર્જન જગ્યા ઉપર જઈ ખાડો કરી અને તમારા માથેથી સાત વાર ઉતારી જમીનમાં દાંટી દેવાથી પ્રાર્થના કરવી કે હે દેવા, જે મારા પર દેવું છે તો હે ગણેશ ભગવાન, આ દેવું મારું દૂર કરો, એમ કરી અને તમે દાવી દો તો અવશ્ય દેવામાંથી તમે મુક્ત થશો. આજે ખાસ કરીને જે લોકોનો વ્યાપાર ન ચાલતો હોય, વાણિજ્ય ન ચાલતું હોય, એના માટે એક બહુ સરળ પ્રયોગ છે. ઓમ નમો મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો પ્રયોગ તમારે ખાસ કરીને શ્રી સૂક્તના મંત્રોની સાથે કરવો જોઈએ અને એ પ્રયોગ કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અવશ્ય મળે છે.
ખાસ જો વધારે તમે દેવામાં ફસાયા હો અથવા તો તમારા પૈસા ક્યાંક ડૂબી ગયા હોય અથવા તમે સંકટમાં આવી ગયા હો તો એવા વ્યક્તિઓએ ખાસ ક્લિમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા આ મંત્રની એક માળા કરવી અને પછી દુર્ગે સ્મૃતા હરસ ભીત મશેષ જંતો સ્વસ્તે સ્મિતા મતિમતીવ શુભામ દદાશી ત્યારબાદ ઓમ હિરણ્યવર્ણામ હરણિમ સુવર્ણ રજત સજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદો માવહ દારિદ્ર દુઃખ ભયહારણિકા તો ધન્યા સર્વોપકાર કરણાય સદા ચિત્તા. આ રીતે સંપુટિત પાઠ જો શ્રી શુક્તનો કરવામાં આવે અથવા કરાવવામાં આવે, તમને ન ફાવતું હોય તો કોઈ બ્રાહ્મણ જોડે પણ તમે આ પાઠ કરાવી શકો છો. શ્રીયંત્રનું પૂજન અને શ્રીયંત્ર ઉપર અભિષેક જો કરાવશો તો અવશ્ય કરીને દેવામાંથી તમે મુક્ત થઈ શકો છો. એક બીજી તમને ઉપાય, નાનો ઉપાય બતાવીશ કે ચોખા જે આવે છે, ચોખા લેવાના, એને પીળા કલરથી રંગ કરવાના અને ત્યારબાદ ઓમ નમો લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ, ઓમ નમો લક્ષ્મીનારાયણાભ્યામ આ મંત્રની તમારે 11 માળા કરવાની છે. સવારે એટલે કે આવતીકાલ સવારે તમારે એક લોટામાં પાણી લઈ અને જો આજુબાજુમાં ક્યાંક પીપળનો વૃક્ષ હોય તો પીપળના વૃક્ષ ઉપર જઈ અને એ જળ ચઢાવી આ માળા ત્યાં ઊભા ઊભા એક માળા કરવાની છે આ મંત્રની, અને એક દીવો પ્રગટાવી, બે અગરબત્તી પ્રગટાવી, થોડી સાકર ત્યાં મૂકી અને તમારે ઘેર આવી અને 11 માળા પૂરી કરો. જો આ રીતે તમે રોજ કરી શકો તો સારામાં સારું, નહીં તો આજના દિવસે એટલે આવતીકાલના દિવસે જો તમે કરશો કાર્તિક પ્રતિપદાના દિવસે તો અવશ્ય કરીને તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થશે, તમારા સંકટોનો નાશ અવશ્ય થશે. ખોટા કાર્યોથી દૂર રહેવું જોઈએ, ખોટા માણસોથી પણ દૂર રહેવું જોઈએ. અત્યારનો સમય જે ખરાબ આવી ગયો છે એ સમયમાંથી પણ તમારે બચવા માટે તમે તમારી નીતિ અને નિયમ પ્રમાણે જો ચાલશો તો તમને અવશ્ય માતા લક્ષ્મી મદદ કરશે. બીજું, મંગળવારના દિવસે તમારે દેવું ઉતારવાનું કામ કરવાનું રહેશે. બુધવારના દિવસે તમે દેવું લઈ શકો છો, પરંતુ કોઈ દિવસ દેવું આપો નહીં. કોઈને ઉછીના પૈસા આપવા હોય તો બિલકુલ એ દિવસે આપવાની જરૂર નથી. આ રીતે દિવાપનીનો પર્વ છે. દરેક અમારા ન્યૂઝ ઓનલાઈન વ્યુઅર્સને અમારા ન્યૂઝ ઓનલાઈન તરફથી અને આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી તરફથી ફરીવાર દિવાળીની શુભકામનાઓ. જય માતાજી.